સર્વે દર્શક મિત્રોને મારા નમસ્કાર. મિત્રો, આજે આપણે TLMની મદદથી વિજ્ઞાન ધોરણ 9નું ગતિના નિયમોનું પ્રકરણ સરળતાથી સમજીશું. આપની સ્ક્રીનમાં દેખાય છે તે તો કે વુડન ફ્રેમ, વુડન સ્ટેન્ડથી બનાવેલું એક ખૂબ જ સરળ પણ ખૂબ જ ઉપયોગી TLM છે, જેની મદદથી આપણે ગતિના ત્રણેય નિયમોનો અભ્યાસ સરળતાથી કરી શકીએ છીએ. TLMની બનાવટમાં લાકડાના સ્ટેન્ડ ઉપર બે સમાન દળના લાકડાના સ્લેબ તો કે સમાન લંબાઈની દોરી વડે ગોઠવવામાં આવેલા છે. આપ જોઈ શકો છો કે બંને સ્લેબનો વજન સમાન જ છે અને તેઓ સમાન અંતરે સ્ટેન્ડ ઉપર લટકાવેલા છે અને બંને દોરીની તો કે લંબાઈ પણ સમાન જ છે. હવે જોઈએ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, એટલે કે કોઈ પણ પદાર્થ બાહ્ય બળ વગર જે મૂળ સ્થિતિમાં હોય તે જ સ્થિતિમાં રહે છે. સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિશીલ પદાર્થ ગતિમાં જ રહે છે જ્યાં સુધી તેને કોઈ બાહ્ય બળની અસર થતી નથી. આપણે જોઈએ કે પહેલાં આપણે એક સ્લેબ લઈએ છીએ, એને આપણે તો કે બળ આપીએ છીએ, તો તે સ્થિરતામાંથી ગતિશીલતા તરફ જાય છે. જ્યારે આપણે એને બાહ્ય બળ વડે રોકીએ છીએ ત્યારે તો કે ગતિશીલમાંથી સ્થિર થઈ જાય છે. ત્યારબાદ હવે આપણે ન્યૂટનનો બીજો નિયમ, એટલે કે F ઇઝ ઇક્વલ ટુ MA, પ્રવેગ છે એ બળના સમપ્રમાણમાં હોય છે અને દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જોઈએ, જ્યારે આપણે એક જ સ્લેબને બળ આપીએ છીએ ત્યારે તેનો પ્રવેગ અને ત્યારબાદ આપણે બંને સ્લેબને ભેગા કરીશું અને ત્યારે સમાન જ બળ આપીશું અને ત્યારનો પ્રવેગ બંનેની આપણે તુલના કરી શકીએ. હવે જ્યારે આપણે બંને બળને એટલા જ બંને દળને એટલા જ બળથી ધક્કો મારીશું ત્યારે આપણે જોઈશું કે તેનું પ્રવેગ તો કે ઓછું થઈ જશે. અહીંયા આપણે રબર બેન્ડ વડે બંને સ્લેબને જોડી દીધા અને એટલું જ બળ લગાડતા તો કે તેનો પ્રવેગ, તેની ગતિ ઓછી થઈ જાય છે. અહીંયા આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સિદ્ધ થાય છે, એટલે કે પ્રવેગ એ બળના સમપ્રમાણમાં અને દળના તો કે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્યારબાદ ન્યૂટનનો ત્રીજો અને અતિ મહત્વપૂર્ણ નિયમ, એટલે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં હોય છે. તો મિત્રો, જોઈએ કે જ્યારે આપણે એક સ્લેબને થોડીક ઊંચાઈથી મૂકશું ત્યારે તે ગુરુત્વાકર્ષણથી બીજા સ્લેબ ઉપર અથડાશે, એટલે કે આઘાત કરશે અને જવાબમાં બીજા સ્લેબ પરથી પહેલા સ્લેબ પર પ્રત્યાઘાત લાગશે. અહીંયા આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ સિદ્ધ થાય છે. આઘાત અને પ્રત્યાઘાતના બળનું મૂલ્ય સમાન હોય છે પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. તો મિત્રો, આજે આપણે ન્યૂટનની ગતિના ત્રણેય નિયમ સરળતાથી સમજ્યા TLM વડે. તો હું આશા રાખું છું કે આપ બધાને આ વિડિયો ખૂબ જ પસંદ આવ્યો હશે, TLM ખૂબ જ પસંદ આવ્યું હશે. આભાર.